નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પટેલ સહજાનંદ વિદ્યાલય પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ ગુજરાતીના તાસમાં આપણે પાઠ્ય પુસ્તકનો પાઠ 2 રેસનો ઘોડો એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગદ્ય પાઠને આપણે ઓનલાઈન ભણવા માટે એનું વાંચન કરવામાં સમય વધારે જતો હોવાથી આપણે એને ટૂંકમાં એના વાર્તાઓના મુખ્ય મુદ્દા અને સંદેશને આધારે આ વાર્તાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, રેસનો ઘોડો એ એક નવલિકા એટલે એક વાર્તા જેની લેખિકા છે વર્ષા અડાલજા. વર્ષા ગુણવંતરાય એનું પૂરું નામ છે. મૂળ એ મુંબઈમાં એમણે અભ્યાસ કરેલો. તો આ લેખિકાએ આપણને આ એક વાર્તા સ્વરૂપે પાઠ આપવાનો પ્રયત્ન કરેલો છે. ખાસ કરીને આ વાર્તા આજના જે માતા પિતાઓ એ પોતાના સંતાનો પાસે મોટી મોટી અપેક્ષાઓ રાખતા હોય છે એમને લાલ બત્તી ધરતો એ આ પાઠ છે. પાઠનું શીર્ષક છે રેસનો ઘોડો. રેસનો ઘોડો એટલે જેમ ઘોડાને તેનો માલિક એ સ્પર્ધામાં ફક્ત પોતાનો વિજય થાય તેને ધ્યાનમાં રાખીને એ ઘોડાને દોડાવતો હોય છે. તે ઘોડાની લાગણી કે ઈચ્છાને કોઈ મહત્વ આપતો નથી. એનું ધ્યેય તો ફક્ત પોતાનો ઘોડો એ સ્પર્ધામાં વિજેતા બને એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે. તેમ આજના આ સ્પર્ધાત્મક યુગમાં જે માતા પિતા પોતાના બાળકની ઈચ્છા કે લાગણીઓને સમજ્યા વિના માત્ર પોતાની ઈચ્છા પ્રમાણે શિક્ષણમાં પોતાનું બાળક આગળ વધે અને પોતાનું નામ રોશન કરે એવી મહત્વકાંક્ષા ધરાવતા માતા પિતા માટે એ પ્રકાશ પાથરતી આ એક વાર્તા છે. આજના યુગમાં આપણે જોઈએ છીએ કે ઘણા માતા પિતાઓ એ એકબીજા બાળકોની દેખાદેખી કરી અને પોતાનું બાળક પણ એવા જ ગુણ મેળવી, એવા શિલ્ડ મેડલ મેળવી અને આગળ વધે એવી અપેક્ષાને લીધે ઘણી વખત માતા પિતા એ પોતાના બાળક પાસે એની શક્તિ કરતાં વધારે અપેક્ષા રાખતા હોય છે, જેને કારણે એ બાળક એ હતાશ થઈ જતું હોય છે અને અંતમાં માતા પિતા પણ હતાશ થઈ જતા હોય છે. તો એવા માતા પિતાએ ખાસ સમજવાની જરૂર છે કે પોતાના બાળકની જેટલી કેપેસિટી એને જે વિષયમાં અથવા તો જે ફેકલ્ટીમાં રસ હોય એ ક્ષેત્રમાં એને મોકલવાનો પ્રયત્ન કરવો જોઈએ એનો બોધ પાઠ આપતી આ એક સરસ મજાની વાર્તા છે. તો હવે આપણે એ વાર્તા રેસના ઘોડાને સમજવાનો પ્રયત્ન કરીશું. આ વાર્તાની અંદર મુખ્ય 2 ફેમિલી એટલે 2 પરિવાર છે. એક વિનુ કાકાનો પરિવાર છે અને બીજો સંજયભાઈનો પરિવાર છે. વિનુકાકાના પરિવારમાં એક વિનુકાકા પોતે, મંજુકાકી જે વિનુભાઈના પત્ની છે, અને સૌરભ જે વિનુકાકાનો પુત્ર. જ્યારે બીજી તરફ સંજયભાઈનો પરિવાર છે. સંજયભાઈ પોતે, નીનાબહેન એ સંજયભાઈના પત્ની છે, અંકિત એ પુત્ર છે, ફોરમ એમની પુત્રી છે અને નંદા એ અંકિતની પત્ની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પાસ પાસે રહેતા પડોશી પરિવારો છે. વિનુકાકા એ બહુ મહત્વાકાંક્ષી વ્યક્તિ છે. એમની ઈચ્છા એવી કે સામાન્ય પ્રકારનું ભણતર તો બધા લોકો ભણે પણ એવું ભણવું જોઈએ કે જેથી મોટું નામ થાય, પેપરમાં, ન્યૂઝ ચેનલોમાં શિલ્ડ મળે. આવી બધી આકાંક્ષા ધરાવતા વિનુકાકા એ એવી ઈચ્છા રાખે છે કે પોતાનો પુત્ર સૌરભ પણ
આવું ભણાઈ અને આગળ વધી અને પોતાનું નામ એ રોશન કરે. એને કારણે વિનુકાકા હંમેશા સૌરભને સતત ભણાવવાનો પ્રયત્ન રાખે છે. એના રમવાના સમયે અથવા તો મોજ મસ્તીના સમય પણ એ હંમેશા ભણાવવાનો આગ્રહ રાખે છે. સાથે સાથે વિનુભાઈ આ અંકિતને પણ એ સૌરભની સાથે ભણાવવાનો આગ્રહ રાખે છે. એટલે બંનેને સાથે ભણાવવા માટે સતત એ વિનુકાકા પ્રયત્ન કરે છે. ભણવાનું ટાઈમ ટેબલ એટલું બધું સખ્ત બનાવે છે કે બંને બાળકોને રમવાનો મોજ મસ્તીનો જરા પણ સમય મળતો નથી. એ પ્રમાણે સ્કૂલમાં જો કોમ્પ્યુટર ક્લાસ કરવા અને ત્યારબાદ ટ્યુશન કરવું એમ સતત આ બંને બાળકોને વિનુકાકા વ્યસ્ત રાખે છે. જો કે વિનુકાકાના પરિવારમાં મંજુ કાકીને આ વાત પસંદ નથી. એ તો બાળકની ઈચ્છા પ્રમાણે એ બાળક અભ્યાસ કરે એવી રુચિ રાખે છે. પણ નીનાબહેન પણ વિનુકાકાની વાતમાં પહેલાં આવી જાય છે. પરંતુ બને છે એવું કે અંકિત થોડો નબળા બાંધાનો છે. એને કારણે સતત દોડધામ રહેવાને કારણે એક દિવસ એ બીમાર પડી જાય છે. એ વખતે મંજુ કાકી એ નીનાબહેનના પાસે આવી અને વિનુકાકાની સખ્તાઈની બધી વાત કરે છે કે વિનુકાકા એ મારા પુત્ર સૌરભ અને અંકિતને અભ્યાસ બાબતમાં વધારે ટોર્ચર કરે છે, બંનેને સખત મહેનત કરાવે છે અને એને કારણે બાળકોને રમવાનો ખેલવા કૂદવાનો કોઈ સમય મળતો નથી. મંજુ કાકીની આ વાત સાંભળતા નીનાબહેનને અંકિતનો જે પહેલાંનો સમય રજાના દિવસે હરવા ફરવા જવું, બાગ બગીચાઓમાં રમવા જવું એ બધું યાદ આવે છે અને એમને થઈ જાય છે કે પોતે પોતાના બાળક સાથે અન્યાય કરી રહ્યા છે. એટલે એ દિવસે એ નક્કી કરે છે કે હું હવે અંકિતને વિનુકાકાના ત્યાં એ ભણવા માટે મોકલીશ નહીં. અંકિતને સખત તાવ આવે છે એટલે અંકિત એ દિવસે ઘરમાં આરામ કરતો હોય છે. વિનુકાકા એ અંકિતને બોલાવવા માટે આવે છે કે અંકિતને ભણવા માટે મોકલો. પણ નીનાબેન કહે છે કે અંકિત આજે બીમાર છે એટલે ભણવા માટે આવશે નહીં. વિનુકાકા નીનાબેનને ઘણું ખરું ખોટું સંભળાવે છે કે તમે બાળકને લાળ ગણાવી અને આમ નકામું કરી મૂકશો. પણ નીનાબહેન એ પોતાના વિચારોમાંથી એ જરા પણ પાછા પડતા નથી. એ દિવસે અંકિતને નીનાબહેન અને સંજયભાઈ બગીચામાં ફરવા માટે લઈ જાય છે. અંકિત ખુશખુશાલ બની જાય છે અને એને જે તાવ વગેરે ઉતરી જાય છે અને આનંદ થઈ જાય છે. ત્યારે નીનાબહેનને સાચી વાત સમજાય છે કે અંકિત ઉપર ભણતરનો વધારે પડતો બોજ નાખવો એ યોગ્ય નથી. અને અંકિત દ્વારા જ નીનાબહેનને જાણવા મળે છે કે વિનુકાકા પાસે ભણવા જવું એ અંકિતને જરા પણ પસંદ નથી. તો આ રીતે અંકિત હવે પોતાની સમય પ્રમાણે સરળ રીતે એ અભ્યાસ કરે છે. બન્યું કે સૌરભ એ SSCની અંદર સારા ગુણ અને ટકાથી પાસ થયો, જ્યારે અંકિત એ ભણવામાં નબળો હતો એટલે એને ઓછા ટકા આવ્યા. અંકિતને દુઃખ થયું પણ સંજયભાઈ અને નીનાબહેને કહ્યું કે બેટા તારે જે ટકા આવ્યા એ બરાબર છે. રિઝલ્ટની ખુશીમાં થોડો સમય સંજયભાઈ પોતાના પરિવારને લઈ ફરવા જાય છે. આ બાજુ સૌરભ એ સાયન્સ ફેકલ્ટીમાં જાય છે, અંકિત એ કોમર્સનો અભ્યાસ કરે છે. બંને જણા એ રીતે આગળ ને આગળ અભ્યાસ કરતા રહે છે. સૌરભ વિનુકાકાની ઈચ્છાઓ પ્રમાણે સતત અભ્યાસ કરે છે અને અંકિત એ પોતાના પરિવારને મદદરૂપ થવાની સાથે સાથે એ અભ્યાસ કરતો રહે છે. આ સમયગાળા દરમિયાન અંકિતને એક નાની બેન ફોરમનો જન્મ થાય છે. ફોરમ એ નાનપણમાં થોડી બીમાર પડી જાય છે, એને કારણે એને એની મમ્મીની મદદ કરવામાં પણ એ ઘણો સમય આપવો પડે છે. એના કારણે બરાબર અભ્યાસ કરી શકતો નથી. પણ એ ઘરમાં માતા પિતાને મદદ કરવી
એમની લાગણીઓને સમજવી એ બધું એ અંકિત કરી શકે છે. જ્યારે બીજી બાજુ સૌરભ એ ફક્ત ભણી ગણી અને આગળ વધવામાં જ એ માનનારો છે. બને છે એવું કે સૌરભ એ આગળ ભણી અને સારો એવો ડૉક્ટર બને છે, જ્યારે અંકિત એ કોમર્સ લાઈનમાં ભણી અને બેંકમાં એ જોબ મેળવે છે. બંને આ રીતે પોતપોતાના ક્ષેત્રમાં એ સેટલ થઈ જાય છે. અંકિત પોતાની સાથે બેંકમાં કામ કરતી નંદા નામની એક છોકરી સાથે લગ્ન કરી લે છે અને એ રીતે પોતાનો પરિવાર એ વસાવી અને જીવન વ્યતીત કરે છે. આ બાજુ સૌરભ પણ અમેરિકામાં સારો એવો મોટો ડૉક્ટર બની ગયો છે. સારી એની ઇન્કમ છે, ગાડી બંગલો બધી સુખ સાહેબી એની પાસે છે. પણ તફાવત એટલો છે, હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને માતા પિતાઓ, કે સૌરભ આજે ભણી ગણીને બહુ મોટો માણસ બની ગયો છે, ડૉક્ટર બની ગયો છે, એની પાસે લાખોની આવક છે, ઇન્કમ છે, પણ એની પાસે પોતાના માતા પિતા પાસે માટે ટાઈમ નથી. માતા પિતાને એ જરા પણ ટાઈમ આપી શકતો નથી, કારણ કે વિનુ કાકાએ નાનપણથી જ એને શિક્ષણ એટલે માત્ર એક આવક મેળવવાનું સાધન, નામના કમાવાનું સાધન એવો ઉપદેશ રાખી અને એમને ફક્ત સૌરભને ભણાવવાનો પ્રયત્ન કર્યો. પણ શિક્ષણનું મુખ્ય ધ્યેય માનવીને એક ઉમદા અને આદર્શ માણસ બનાવવાનો છે એ વિનુ કાકા ભૂલી ગયા. એને કારણે સૌરભમાં જે કૌટુંબિક પ્રેમ, માતા પિતા તરફની લાગણી, આ બધા જે સંસ્કારો અને ગુણો એ નાનપણમાંથી આવવા જોઈએ એ સૌરભમાં આવ્યા નહોતા, કારણ કે વિનુ કાકાએ એ તરફ જરા પણ ધ્યાન આપેલું નહોતું. એમને તો ફક્ત પોતાનો પુત્ર એ સારું પરિણામ મેળવે, મોટો વ્યક્તિ બને એ જ તરફ ધ્યાન આપ્યું. જ્યારે બીજી બાજુ એ અંકિતના માતા પિતાએ અંકિતની લાગણીને ધ્યાનમાં રાખી અંકિતને સમજવાનો પ્રયત્ન કર્યો અને શિક્ષણનો ધ્યેય માત્ર મોટી મોટી ડિગ્રીઓ કે નોકરીઓ નહીં પરંતુ એક ઉમદા માણસ બને એ પણ મહત્વનું છે એમને ધ્યાનમાં રાખી અને અંકિતને ભણાવ્યો. થોડા સમય પછી અંકિતના પિતાનું મૃત્યુ થાય છે ત્યારે માતા પુત્રી એ બધાને અંકિત બરાબર સાચવી લે છે, સારી નોકરી ધંધો કરી અને એ પોતાના નાના પરિવાર સાથે એકદમ ખુશ છે. જ્યારે બીજી બાજુ વિનુ કાકા એ જ્યારે સૌરભને મળવા માટે અમેરિકા જાય છે ત્યારે ત્યાં સૌરભને પોતાના માતા પિતા સાથે વાત કરવાનો પણ સમય નથી. એને કારણે વિનુ કાકા ત્યાં થોડો સમય રહી અને પાછા ભારતમાં આવી જાય છે. આ બાજુ અંકિત ભલે નાનો માણસ છે છતાં એ પોતાના પરિવાર સાથે, પોતાની માતા સાથે, પોતાની બહેન સાથે અને પત્ની સાથે એ સુખીથી એ જીવન વ્યતીત કરે છે. એક સાંજે વિનુ કાકા, મંજુ કાકી, નીનાબેન, સંજય એનો અને પરિવાર એ બગીચામાં ફરવા માટે જતા હોય છે. ત્યાં આગળ ગયા પછી વિનુ કાકાની ઉદાસી, છેલ્લે જ્યારે અંકિત કહે છે વિનુ કાકા બહુ સમય થઈ ગયો ચાલો, ત્યારે વિનુ કાકા કહે છે કે ખરેખર જીવનમાં બહુ મોડું થઈ ગયું, એટલે એમને પોતાના પુત્રને ફક્ત રેસનો ઘોડો સમજી અને આગળ ને આગળ દોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ એનામાં જે ઉમદા આદર્શો જે ગુણો એ બધું આપવાનું ભૂલી ગયા. જ્યારે બીજી બાજુ એ નીનાબહેને પોતાના પુત્રની લાગણીઓને ધ્યાનમાં રાખી અને એનો ઉછેર કર્યો, એના કારણે ભલે આજે એની પાસે મોટી મોટી ડિગ્રી નહોતી છતાં પણ એ પોતાના પરિવારને બરાબર સાચવી શક્યો. તો વિદ્યાર્થી મિત્રો અને જે માતા પિતાઓ પોતાના બાળકોની અપેક્ષાઓ, એનો મોજ મસ્તી અને એની લાગણીઓને સમજ્યા વગર ફક્ત પોતાની ઈચ્છા પ્રમાણે જ આગળ વધે એવા માતા પિતાઓએ ખાસ આ વાર્તા દ્વારા સમજવાની જરૂર છે કે બાળકને
એનું બાળપણ પણ જીવવા દો, શિક્ષણ એટલે ફક્ત ડિગ્રી મેળવી અને આગળ વધવું એવું નથી, પણ સાથે સાથે એ બાળક ભવિષ્યનો સારો નાગરિક બને, સારો માણસ બને, એનામાં સારા અને ઉમદા વિચારો આવે એ પણ શિક્ષણનું મુખ્ય ધ્યેય છે એ સમજી અને માતા પિતાએ પોતાના બાળકની લાગણીને ધ્યાનમાં રાખી એને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આવી આ સરસ મજાની વાર્તા જે આપણને બોધ પણ આપે છે અને એ પ્રમાણે આપણે જીવનમાં જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ રીતે આ વાર્તામાંથી કેટલાક અગત્યના પ્રશ્નોની આપણે વાત કરીશું કે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી, તો પોતાના માતા પિતા માટે સમય નથી. અંકિતની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા, તો રામાયણ અને મહાભારત કે જે પુસ્તકો અંકિત સતત વાંચતો અને એના સારા સંસ્કારોનું એના અંદર એ ગઠન થતું હતું. તો આ એક બે વાક્યોના પ્રશ્નોના જવાબ હતા. એ જ રીતે 7-8 લીટીની અંદર ઉત્તર આપો. રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણ બનતા પરિબળોની ચર્ચા કરો, એટલે એમાં ખાસ કરીને માતા પિતાની જે આકાંક્ષાઓ હોય છે, મોટી મોટી ઈચ્છાઓ હોય છે, અને એ બધી ઈચ્છાઓના આધારે એ ઘણી વખત બાળકની લાગણી અને બાળકની ઈચ્છાઓ એ દબાઈ જતી હોય છે. આખરે શિક્ષણનું ધ્યેય બાળક ઊંડા માણસ બને તે જ છે. આ વિધાન સમજાવો તો આપણે વાત કર્યું કે આજે શિક્ષણનો ધ્યેય ફક્ત ઉચ્ચ ડિગ્રીઓ જ માનવામાં આવે છે, સારી સારી ટકાવારી માનવામાં આવે છે, પણ એવું નથી. શિક્ષણ એ માણસને ઉમદા માણસ બનાવે, ચારિત્રવાન માણસ બનાવે અને સંસ્કારી માણસ બનાવે એ પણ એનું મુખ્ય ધ્યેય છે, જે આપણે અંકિતના પાત્ર દ્વારા એ આ વાતને આપણે બરાબર સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ મેં PDFની અંદર પાઠમાં આવતા કેટલાક અઘરા શબ્દો, રૂઢિપ્રયોગો એ બધું જ PDFની અંદર આપેલું છે. તો એ રીતે આ એક વાર્તા શબ્દનો પાઠ મેં તમને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે એકાદ બે વાર પાઠને બરાબર વાંચી અને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે મીડિયા દ્વારા આપણે એનું વાંચન કરી એક એક લીટીનું વાંચન કરીને સમજાવી શકીએ તેમ નથી. તો તમે એ રીતે વાર્તાને બરાબર સમજ્યા હશો તો વાર્તાના આધારે તમે પ્રશ્નનો જવાબ લખી શકશો. તો આ રીતે આ હતો આપણો પાઠ 2 રેસનો ઘોડો. આગળ આવતા તાસમાં આપણે બીજો અભ્યાસ કરીશું. નમસ્તે. જય હિન્દ. જય ભારત.